સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસના તો સુપડા સાફ થઈ ગયા છે જો કે સામે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યું છે અને સત્યાવીસ બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ ભાજપને જાણે ચેલેન્જ કરી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હવે પ્રજાના કામમાં વ્યસ્ત થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે લોકોને આપેલા વચનો માટે મત વિસ્તારમાં આપના કોર્પોરેટરો ફરીને લોકોની સમસ્યા જાણી તેનો નિવેડો લાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે ત્યારે પુણા સીમાડા વિસ્તારમાં આવેલા સુરત મહાનગરપાલિકાના ગાર્ડન ને વોર્ડ નંબર સત્તર આપના કોર્પોરેટરે નામકરણ કર્યું હોય તેમ પાટીદાર ગાર્ડન નામ રાખી દીધું હતું વધુમાં આપના કોર્પોરેટરોએ આગામી દિવસોમાં પણ લોકોના કામો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ શરૂ કરેલી કામગીરીને લઈ સત્તાપક્ષ ભાજપ કરતા મનપાના અધિકારીઓમાં વધારે પડતો ઘોંઘાટ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે નમસ્કાર હું ધર્મેશ ભંડેરી કાઉન્સિલર વોર્ડ નંબર સત્તર સુરત મહાનગરપાલિકા ગઈકાલે ઘણા બધા મિત્રો મારી પાસે આવ્યા અને એમણે મને જણાવ્યું કે યોગી ચોક પાસે જે ગાર્ડન આવેલું હતું જેનું પહેલાં મહાનગરપાલિકા દ્વારા પાટીદાર ગાર્ડન નામ આપવામાં આવ્યું હતું એનું હમણાં ટૂંક સમય પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત એને નામ બદલી અને યોગી ગાર્ડન કરવામાં આવ્યું છે જેથી કરીને અમારા લોકોની માંગણી છે કે આ ગાર્ડનને પાટીદાર ગાર્ડન તરીકે જ ઓળખવામાં આવે અને આ અમારી માગણી છે અને અમારી આ માગણી પૂરી કરવામાં આવે અને એ માટે થઈને ઘણા બધા મિત્રોએ અમને એવું કીધું કે તમે અમારી સાથે આવો અમે અમારી જાતે ત્યાં સ્ટીકર લગાવવા માગીએ છીએ કે આ ગાર્ડન અમારું પાટીદાર ગાર્ડન છે અને અમને પાટીદાર ગાર્ડન નામ જ મંજૂર છે અમને બીજું કોઈ નામ રાખવાની અત્યારે કોઈ ઈચ્છા નથી જેથી મેં કરીને કીધું કંઈ વાંધો નહીં આપણે મળીશું રાત્રે લગભગ દસ અગિયાર વાગ્યાની આસપાસ મને ફરીથી ફોન આવ્યો તમે આવી શકશો ત્યારે હું એક મીટિંગમાં વ્યસ્ત હતો એટલે જઈ શક્યો નહોતો પણ ઘણા બધા મિત્રોએ ત્યાં પોતાની રીતે જાતે જ ઘણા બધા મિત્રો હતા લોક લાગણીને માનમાં રાખેને એ લોકોએ યોગી ગાર્ડનનું નામ બદલી અને પાટીદાર ગાર્ડનનું સ્ટીકર ત્યાં લગાવી દીધું છે અને મને સવારમાં આ જાણકારી મળી અને ત્યારે ઘણા બધા મિત્રોનો ફોન પણ આવ્યો કે અમે આ કામ કરી નાખ્યું છે અને મેં કીધું કંઈ વાંધો નહીં ભલે કર્યું અને એમની માગણી હતી કે મહાનગરપાલિકામાં અમે આ માંગ મૂકીએ કે આ નામ પાટીદાર ગાર્ડન જે નામ રાખવામાં આવ્યું છે ગાર્ડનનું એ નામ જ યથાયોગ્ય નામ છે અને એ નામ જ રાખવામાં આવે અમારા લોકોની આવી માગણી છે અને અમે પણ મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરીશું કે હવે આમાં નામમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે લોકોની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવે અને લોકો ઈચ્છે છે કે અમારા વિસ્તારના ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન રાખવામાં આવે તો આપણને એની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં અને એની રજૂઆત અમે કરીશું